नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण बेना गणित विषय में प्रकरण नंबर 11 लीटीओज लीटीओ तेना विषे अभ्यास करीशू। पेज नंबर 84 लीटीओज लीटीओ ते कोने लीटी छे, तो आजे फातिमा ने शाळा में क्रिकेट मैच छे। फातिमा जसबीर अने रहीमा दरेक घेर थी पोतानु स्टम्प लाव्या, तेमणे रूमना एक खूणामां ते राख्या। तमे जोई शको छो चित्रमां के अलग अलग त्रण फ्रेंड आपेला छे, बराबर। तेना हाथमां छे शुं छे, तो के स्टम्प छे। स्टम्पनो उपयोग आपणे क्या करीए छीए, तो के क्रिकेट रमवा माटे। तो ए त्रणेयने एनी शाळामां छे क्रिकेट मैच राखेलो छे, तो त्रणेय पोताना घरेथी स्टम्प लावे छे। હવે સ્ટમ્પ સ્કૂલે સાથે લાવે છે, તો શું કરે છે, તો કે સ્કૂલમાં જે રૂમ છે એના ખૂણામાં ત્રણેય પોતાનું સ્ટમ્પ રાખે છે। પણ કેવી રીતે રાખે છે, તો કે ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે। ફાતિમા છે એના ઘરેથી જે સ્ટમ્પ લાવે છે તે રૂમના એક ખૂણામાં રાખે છે, તો કેવી રીતે રાખે છે, તો કે ઊભું રાખે છે। જસમીર તેનું સ્ટમ્પ ત્રાસુ રાખે છે। બીજા ચિત્રમાં જે બોય છે એના હાથમાં સ્ટમ્પ છે એ કેવો છે, તો કે ત્રાસુ છે। કે જસબીરે તેનું સ્ટમ્પ છે ત્રાસુ રાખેલું છે, અને રાઈમા તેનું સ્ટમ્પ જમીન પર આડું રાખે છે। રાઈમાએ જે સ્ટમ્પ રાખેલું છે એ કેવી રીતના રાખેલું છે, તો કે આડું રાખેલું છે। ફાતિમાએ ઊભું સ્ટમ્પ રાખ્યું, જસબીરે ત્રાસું રાખ્યું, અને રાઈમાએ તેનું સ્ટમ્પ જમીન પર આડું રાખ્યું છે। તેમણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરે છે। હવે ત્રણેય છે, ફાતિમા જસબીર અને રહીમા, એને જે રીતે તેનું સ્ટમ્પ રાખ્યું છે, હવે કેવી રીતે સ્ટમ્પ રાખ્યું એ બીજાને એને બતાવવું છે, તો એ શું કરે છે, તો કે એની જે નોટબુકનો પેજ છે એમાં તે લીટી વડે બીજાને કહે છે કે મેં સ્ટમ્પ છે આવી રીતના ત્રાસું રાખ્યું છે, ઊભું રાખ્યું છે કે આડું રાખ્યું છે। ફાતિમા ઊભી લીટી દોરે છે, હવે ફાતિમાએ કઈ રીતે સ્ટમ્પ રાખ્યું હતું, તો કે ઊભું સ્ટમ્પ રાખ્યું હતું, તો ફાતિમા છે તેની નોટમાં ઊભી લીટી દોરે છે। જસબીર ત્રાસી લીટી દોરે છે, તમે ચિત્રમાં જોશો કે જસબીરે ત્રાસું સ્ટમ્પ રાખ્યું છે, બરાબર, તો જસબીર છે એની નોટબુકમાં ત્રાસી લીટી દોરે છે, અને રાઈમા આડી લીટી દોરે છે, હવે રાઈમાએ સ્ટમ્પ કેવી રીતે રાખ્યું હતું, તો કે આડું રાખેલું હતું, એટલે રાઈમા તેની બુકમાં આડી લીટી દોરે છે। દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટી સાથે દોરો, હવે નીચે છે ત્રણેય બાળકના ચિત્ર આપેલા છે, અને એને નોટબુકમાં જે રીતે લીટી સ્ટમ્પ રાખ્યા તે રીતના લીટી દોરેલી છે, જે બાળકે જે રીતના સ્ટમ્પ રાખેલું છે એની સાથે આપણે એ પેજને જોડવાનું છે। તો સૌ પ્રથમ તો આ કોણ છે, તો કે જસબીર છે। જસબીરે કેવી રીતના સ્ટમ્પ રાખેલું છે ત્રાસું, તો આપણે જસબીરને ત્રાસી લીટી સાથે જોડીએ। ત્યારબાદ આ કોણ છે, તો કે રાઈમા છે, તો રાઈમાએ કઈ રીતના સ્ટમ્પ રાખેલું છે આડું, તો રાઈમાને આપણે આડી લીટી સાથે જોડીએ। અને ફાતિમા છે, તો ફાતિમાએ ઊભું સ્ટમ્પ રાખેલો હતો, એટલે કે ફાતિમાને આપણે ઊભી લીટી સાથે જોડીશું। ત્યારબાદ અહીંયા કેટલીક ઊભી લીટીઓ, ત્રાસી લીટીઓ અને આડી લીટીઓ છે, તમે જોઈ શકશો કે આ કેવી લીટી છે, આ ઊભી લીટી છે, એના નીચે આપેલી લીટી છે એ ત્રાસી છે, આ પણ લીટી કેવી છે ત્રાસી છે, અને આ લીટી આડી છે, તો આવી વધુ લીટીઓ દોરો। તો તમને જે બોક્સમાં લીટી દોરેલી છે એમાં જ્યાં જગ્યા છે અહીંયા તમારે જે લીટી દોરેલી છે એવી ને એવી બીજી લીટી દોરવાની છે, તો સૌ પ્રથમ આ કેવી લીટી છે, તો કે ઊભી લીટી છે, તો જ્યાં જગ્યા છે આપણે બીજી ઊભી લીટી દોરીશું। પછી આ કેવી છે, ત્રાસી છે, તો આપણે અહીંયા ત્રાસી લીટી દોરીએ। અને ત્યારબાદની લીટી આડી છે, તો આપણે એની ઉપર બીજી આડી લીટી દોરીશું। તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં આડી ઊભી અને ત્રાસી લીટી દોરવાની છે,
त्यारबाद जसबीर शू कहे छे के हूँ मारा पेन्सिल बॉक्स नी बाजू वड़े लीटीओ दौरी सकू छू। हवे तमे जसबीरना हाथ में जोशो चित्र में के शू छे, एक हाथ में कंपास छे ने बीजा हाथ में एने पेन्सिल पकड़ेली छे, तो ए पेन्सिल नी मदद थी शू दौरे छे, तो के लीटी दौरी सके छे। पछी आ कोण छे, तो के फातिमा छे, तो फातिमा शू कहे छे के हूँ मापपट्टी नी मदद थी लीटीओ दौरी सकू छू। हवे तमे स्केल थी तो लीटी दौरता जोय बराबर, मापपट्टी एटले के स्केल, तो फातिमा शू कहे छे के हूँ स्केल नी मदद थी लीटी दौरी सकू छू, तो राईमा शू कहे छे के हूँ तो मात्र मारा हाथ थी लीटी दौरवा प्रयत्न करीश, के एक पण नो आधार राखीश ने न कंपास थी के स्केल थी, એમનમ હું મારા હાથની મદદથી લીટી દોરીશ। ત્યારબાદ એકતાની લીટીઓ સીધી નથી, તે કેવી છે, તો કે વાકી છે, ટપકા જોડીને વધુ વાકી લીટીઓ દોરો। હવે આપણે ઉપર જોયું કે ઊભી લીટી, ત્રાસી લીટી અને આડી લીટી છે, તો એના સિવાયની લીટી કેવી આવી, તો કે વાકી લીટી। હવે એકતા છે એ લીટી દોરે છે, તો એ કેવી છે, તો કે સીધી લીટી નથી, કેવી છે, એ વાકી છે। હવે એ શેના મદદથી વાકી લીટી દોરે છે, તો કે તમે જોઈ શકશો કે ટપકા કરેલા છે, બધા જ ટપકાની વચ્ચે સરખું અંતર છે, તો ટપકા જોડીને એને વાકી લીટી દોરેલી છે, તો બાકી રહેલી ખાલી જગ્યામાં પણ આપણે બીજા અલગ પ્રકારની વાકી લીટી દોરીએ। તો ત્રણ ટપકાની જોડીને આપણે વાકી લીટી દોરીએ, અહીંયાથી આપણે પાછા બીજા ત્રણ ટપકાથી દોરીશું, ચાર ટપકાથી આપણે ગોળ દોરીશું। તો તમે ગોળમાં પણ જોઈ શકશો કે ક્યાંય તમને ઊભી, આડી કે ત્રાસી લીટી દેખાય છે નથી, તો આ કેવા પ્રકારની લીટી કહેવાશે, વાકી લીટી। ત્યારબાદ આડી પણ કેવું કહેવાશે, તો કે આ પણ વાકી લીટી કહેવાશે। પછી અંગ્રેજી મૂળાક્ષર સી છે, તો સીને પણ કેવી લીટી કહેવાય, વાકી લીટી છે બરાબર। તો આ બધા જ પ્રકારની લીટીઓ છે એને આપણે કેવી કહેશું, વાકી। ત્યારબાદ લીટીઓ સાથે મજા, જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે, તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે છે, અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે। હવે તમે બાજુમાં જોશો કોઈ ઘડિયાળ છે, હવે જિજ્ઞાસા પાસે આવા પ્રકારની એક ઘડિયાળ હશે, ઘડિયાળમાં શું દર્શાવેલું હોય, તો કે કેટલા વાગ્યા છે એ હોય, અને નીચે કયો વાર છે એ પણ લખેલો હોય, તો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં, તો કે 12:30 દર્શાવેલી છે, અને નીચે અંગ્રેજીમાં વાર કયો છે, તો કે TH U, એટલે કયો વાર થશે, ગુરુવાર, થર્સડે। તો હવે તમે 12:30 વાગ્યા છે, સમય 12:30 દર્શાવેલો છે, અને અઠવાડિયાનો વાર ગુરુવાર છે, તો 12માં તમે અંગ્રેજી 1 જોશો તો એમાં કેવી લીટી છે, ઊભી લીટી છે। પછી 2માં સૌ પ્રથમ તો આ આડી છે, પછી ઊભી લીટી છે, ફરી આડી લીટી છે, ઊભી અને આડી, ઊભી અને આડી લીટીની મદદથી 2 બનાવેલો છે। એવી રીતના 3માં પણ આડી અને ઊભી લીટીની મદદથી 3 કરેલો છે, અને 0માં પણ આડી અને ઊભી લીટી છે, એટલે કે આપણે ઘડિયાળમાં જે સમય લખેલો હોય છે, તો એ સમયમાં પણ તમે આડી અને ઊભી લીટી જોઈ શકશો। ત્યારબાદ નીચે અંગ્રેજીમાં થર્સડે લખેલું છે, TH U, તો TH પણ તમે જોશો તો સૌ પ્રથમ ઉપરની લીટી કેવી છે, તો કે આડી છે, અને નીચેની લીટી છે એ ઊભી છે, તો આડી અને ઊભી લીટીની મદદથી તમે T જોઈ શકો છો। એવી જ રીતે H પણ 2 ઊભી લીટી અને વચ્ચે 1 આડી લીટીની મદદથી બનેલો છે, અને U પણ તમે જોશો તો એમાં પણ 2 આડી લીટી, 2 ઊભી લીટી અને આડી લીટીની મદદથી લખેલો છે। તો તમે ઘડિયાળમાં જે અંકો અને અક્ષરો લખેલા છે એ પણ તમે લીટી, ઊભી અને આડી લીટીથી બનાવી શકો અથવા તો જોઈ શકો છો। તો એવી રીતના જિજ્ઞાસાએ દિવાસળીની મદદથી વધારે અંકો અને અક્ષર બનાવે છે, તો ચિત્રમાં તમે જોઈ શકશો કે દિવાસળી, દિવાસળી એટલે માચીસ, આપણે બાકસ બોલીએ છીએ, અંદર જે સળી હોય છે સળગાવવા માટે ઉપયોગ કરીએ છીએ તે, તો એ દિવાસળીની મદદથી તેને ગુજરાતી મૂળાક્ષર કયો બનાવેલો છે, ક બનાવેલો છે, ત્યારબાદ આ શું છે, તો કે ગ છે, આ શું છે, 3 કરેલો છે, અને અંગ્રેજી મૂળાક્ષર
ई छे એટલે કે દિવાસળીની મદદથી પણ આપણે અંકો પછી ગુજરાતી મૂળાક્ષરો અને અંગ્રેજી મૂળાક્ષરો બધા જ અંક અને અક્ષરો બનાવી શકીએ છીએ। નીચે તમે જોઈ શકશો તો કે ગુજરાતી અંક દર્શાવેલા છે। આ કયો છે? પાંચ અડે પાંચ, આ કોણ છે? બગડે બે। વપરાયેલી દિવાસળીઓ ભેગી કરો, તેની મદદથી અંકો અને અક્ષરો બનાવી મજા કરો। જિજ્ઞાસાએ જે રીતના દિવાસળીથી ગુજરાતી મૂળાક્ષરો, અંગ્રેજી મૂળાક્ષરો અને ગુજરાતી અંક બનાવેલા છે, એ રીતે તમારે પણ તમારી ઘરે અંક અને મૂળાક્ષરો દિવાસળીની મદદથી બનાવી શકાય। ત્યાર પછી એવા કોઈ અંક કે અક્ષર છે જે તમે દિવાસળીની મદદથી ન બનાવી શકો? તમને પ્રશ્ન પૂછેલો છે કે એવા કોઈ અંકો હોય છે જે આપણે દિવાસળીથી ન બનાવી શકીએ? તો ના, એવા એક પણ અંક નથી જે આપણે દિવાસળીની મદદથી ન બનાવી શકીએ। અંગ્રેજી અંક 0 થી 9 સુધી અને ગુજરાતી અંકો બરાબર, ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષર એટલે કે ABCD એટલે કે A to Z અને ગુજરાતી મૂળાક્ષરો ક થી જ્ઞ અ થી અમ સુધી બધા જ આપણે અંગ્રેજી અને ગુજરાતી મૂળાક્ષરો છે દિવાસળીની મદદથી બનાવી શકીએ છીએ। ત્યારબાદ હવે સીધી લીટીથી કેટલાક અંકો લખો। આ અંકો તમારે તમારી નોટબુકમાં બનાવવાના છે, એટલે કે સીધી લીટી આડી હોય, ત્રાસી હોય, વાકી હોય કે ઊભી હોય, એના મદદથી તમારે અંકો, ગુજરાતી અંકો અને અંગ્રેજી અંકો તમારે તમારી નોટબુકમાં બનાવવાના છે। પછી સીધી લીટીથી કયા અક્ષરો લખી શકાય? મેં તમને આગળ જ કહ્યું કે સીધી લીટીથી તમે અંગ્રેજી મૂળાક્ષરો અને ગુજરાતી મૂળાક્ષરો બંને લખી શકાય છે। કયા સરળ છે? હવે ગુજરાતી મૂળાક્ષરો તે ક થી જ્ઞ સુધી આવશે, અંગ્રેજી મૂળાક્ષરો એટલે A to Z આવશે। તો તમે ગુજરાતી મૂળાક્ષરો લખશો એના કરતાં અંગ્રેજી મૂળાક્ષરો આપણે અંગ્રેજીનો A કરીએ તો એ જ આપણે જોઈ શકશી કે બે ત્રાસી લીટી છે ને વચમાં આડી લીટી છે। તો તમે ક સૌથી પહેલાં કરી શકો કે A કરી શકો? તો કે આપણે A ઝડપથી બનાવી શકીએ, એટલે કે ક્યાં સરળ બનશે? તો કે અંગ્રેજી મૂળાક્ષરો લખવા આપણા માટે સરળ છે। ત્યારબાદ સીધી લીટીથી અંકો અને અક્ષરો બીજે ક્યાં લખેલા હોય છે તે શોધો। હવે સીધી લીટીથી અંકો એક તો આપણે આગળ જોઈ ગયા કે જિજ્ઞાસા પાસે ઘડિયાળ છે, એમાં અંક લખેલા હતા બરાબર, એટલે કે સમય દર્શાવેલો હતો અને અઠવાડિયાનો વાર એટલે એ અક્ષર કેવા છે? તો અંકો અને અક્ષરો ક્યાં લખેલા હોય? એક તો ઘડિયાળમાં લખેલા હશે, ત્યારબાદ બીજે ક્યાં હશે? તો કે તમારી ઘરે કેલ્ક્યુલેટર હોય બરાબર, તો એમાં પણ તમે સીધી લીટીની મદદથી અંકો લખેલા જોઈ શકશો। ત્યારબાદ ક્યાં હશે? તો કે વજન તમે કરો છો, વજન કાંટો હોય છે, એમાં પણ તમે અંકોને સીધી લીટીની મદદથી જોઈ શકો છો। હવે પછીનો અભ્યાસ આવતા વિડીયોમાં જોશું।